વખત માહોલમાં થોડુંક મને પરિવર્તન લાગે છે, બાકી મજબૂત તો મનસુખ વસાવા જ છે. વિકાસમાં મોદી સરકાર કામ તો સારું જ કરે છે, નો ડાઉટ, એમાં કોઈ બીજું હું માનતો નથી અને હું મોદી સરકારને જ માનું છું. કોંગ્રેસને લાવીને શું કરવાનું? ચાલો મને બતાવો. કોંગ્રેસને જ્યારે આપણે લાવીએ છીએ ત્યારે એનો ચૂંટાયેલો ઉમેદવાર બીજી વખત રાજીનામું આપીને એમાં ચાલ્યો જાય. શક્તિસિંહ ગોહિલને જુઓ, બીજા ઘણા બધા ઉમેદવારોને, હાર્દિક પટેલને જુઓ, એની કરતાં તો એને આપેલા સારા છે. તો ઉસકે લીએ પહેલે એક શેર સુના દેતા હું મેં, યહાના ભાજપ કી બાત હૈ ના કોંગ્રેસ કી બાત હૈ, ના મસ્જિદ કી બાત હૈ ના મંદિર કી બાત હૈ, અરે જનતા ત્રાહિમ ત્રાહિમ હૈ, બેરોજગાર હૈ, યહાં બસ દો નિવાલે કી બાત હૈ. જો ચૈતર વસાવા તો હવે નવા છે, એમની સામે મનસુખભાઈ વસાવા જે છે એ તો 6 ટર્નથી ચૂંટાતા ઉમેદવાર છે, પરંતુ જેમ પ્રમાણે મારી ઉંમર છે મનસુખભાઈ વસાવાને તો અમે જોયા સુધા નથી. મોદી સાહેબ છે તો મોદી સાહેબ વાયદા કરે છે પણ વાયદા પૂરા કરતા નથી. આ પરજા કંટાળી ગઈ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને હમ ટીવી ભરૂચના કાર્યક્રમ જનતાનો અભિપ્રાયમાં આપનું સ્વાગત છે. આપણે આજે અહીંયા અંકલેશ્વરના સર્વોદય નગરમાં આવ્યા છીએ અને જનતાનો શું મિજાજ છે તે જાણીશું. આજે એક વિસ્તારના એક વડીલ પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા શું નામ છે આપનું? મારું નામ મોહમ્મદ ફરીદ શેખ છે. દાદા કેટલી ઉંમર હશે આશરે આપની? મારી 63 વર્ષની ઉંમર છે. આ વખતે ભરૂચ લોકસભાનો ચુનાવ છે, 13 ઉમેદવારો છે, કેવો માહોલ રહેશે, શું લાગી રહ્યું છે? આ વખત માહોલમાં થોડુંક મને પરિવર્તન લાગે છે, બાકી મજબૂત તો મનસુખ વસાવા જ છે. એટલે આપ કહેવા માંગો છો કે ભાજપ સરકાર તરફનો ઝુકાવ વધારે રહેશે? ભાજપ સરકાર રહેશે જ, કારણ કે ભાજપ સરકારે જે કામો કર્યા છે એને જોતા અને મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદીનું આજ સુધીનું જે વલણ છે ગુજરાતમાં એ કંઈ ચાલ્યું નહીં જાય. થઈ શકે છે કે ચેતર વસાવા કદાચ થાપ આપે. આ વખતે 2 જ પક્ષો છે, દર વખતે 3 પક્ષો થતા હતા અને બીજા જાજુ ઉમેદવારો 12 હોય કે 13 એનો કોઈ ફરક પડતો નથી. પરંતુ મનસુખ વસાવા ઘણા વર્ષોથી ચૂંટાતા આવ્યા છે, થઈ શકે કે એને કોઈ પરિવર્તન કરવાની કોશિશ કરે. પણ મારે એવું માનવું છે કે ચેતર વસાવાની આ વખતની કંઈક કુને નીતિ એવું છે કે કદાચ થાપ આપી નહીં જાય, બાકી સીટ તો મનસુખ વસાવાના હાથમાં જ છે. આપ 63 વર્ષની ઉંમરના છો, છેલ્લા 30-35 વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે, કેવો વિકાસ આપને જોવા મળ્યો છે? વિકાસમાં મોદી સરકાર કામ તો સારું જ કરે છે, નો ડાઉટ, એમાં કોઈ બીજું હું માનતો નથી અને હું મોદી સરકારને જ માનું છું. કોંગ્રેસને લાવીને શું કરવાનું? ચાલો મને બતાવો. કોંગ્રેસને જ્યારે આપણે લાવીએ છીએ ત્યારે એનો ચૂંટાયેલો ઉમેદવાર બીજી વખત રાજીનામું આપીને એમાં ચાલ્યો જાય. શક્તિસિંહ ગોહિલને જુઓ, બીજા ઘણા બધા ઉમેદવારોને, હાર્દિક પટેલને જુઓ, એની કરતાં તો એને આપેલા સારા છે. આપનું માનવું એવું છે કે ભલે કોંગ્રેસને મતો આપવામાં આવે પણ ફરી તે ભવિષ્યમાં ભાજપ તરફ જ એ વલણ ઝુકાવે છે, તો એમાં કોંગ્રેસનું તો કોઈ મહત્ત્વ મને લાગતું જ નથી. ખાસ કરીને બંને જે ઉમેદવારો છે જેના વચ્ચે રસાકસીની જંગ થઈ શકે છે, તે બંને એક જ સમાજના છે, કેવું લાગે છે લોકોનો ઝુકાવ કઈ તરફ રહી શકે? તો મને કહું છું કે કદાચ આ વખતે જે વસાવા છે, ચેતર વસાવા, આ વખતે કદાચ થાપ આપી શકે, પણ એનો મતલબ એવું નથી એ તો ફરીને પણ બીજેપીમાં જ ચાલ્યા જાય છે. તો મતલબ શું છે? એને ચૂંટવાનો મતલબ જ નથી થતો ને. તો આ વડીલનો અભિપ્રાય હતો, તેમનું કહેવું એવું છે કે મતો તો ભલે તે ગમે તેને આપતા હોય છે, પરંતુ ઘણીવાર જ્યારે પક્ષ પલટો થતો હોય છે તેમના સામે તેમની નારાજગી છે. તો અહીંયા એક કાકા હાજર છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, ભરૂચ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, કેવો છે માહોલ અને કેવો તમને માહોલ લાગી રહ્યો છે? સાહેબ, હવે હું તો કામ પરથી આવેલો છું, હવે તો હું કંઈ એક સોશિયલ કે એવું ક્યાં નથી. એક જરૂર છે કે આંબેડકર વિચારધારાવાળા માણસ છું અને એમાં એવું છે, આજ તો હું છે કે આજીબ તે કેબરા ડાન્સ હતો, આજીબ દાસ્તા કહાં બંધ કહાં શુરુ, અભી કહાં સે બંધ કરું કહાં ચાલુ કરું યહી મેરે ખુદ સમજ મેં નહીં આ રહા હૈ. આજ ઇતના માહોલ અરાજકતા કા હૈ. તો ઉસકે લીએ પહેલે એક શેર સુના દેતા હું મેં, યહાના ભાજપ કી બાત હૈ ના કોંગ્રેસ કી બાત હૈ, ના મસ્જિદ કી બાત હૈ ના મંદિર કી બાત હૈ, અરે જનતા ત્રાહિમ ત્રાહિમ હૈ, બેરોજગાર હૈ, યહાં બસ દો નિવાલે કી બાત હૈ. સાહેબ, ભરૂચ લોકસભામાં 13 ઉમેદવારો છે, આપને શું લાગી રહ્યું છે કોણ જીતી શકે છે અને કોની તરફ મતદારોનો ઝુકાવ રહેશે? હવે વિશ્વાસ જ રહ્યા નથી. હવે સુરતના માહોલ જો, બોમ્બેમાં જો, કેવું થઈ ગયું છે, વેચાઈ જાય છે.
આમાં આવું જ્યાં સુધી જો બાબા સાહેબ કીધું હતું કે લોકતાંત્રિક હિસાબથી જો ચૂંટણી થાય તો જ આ સંવિધાન અહીંયા લાગુ પડતી, નહીં તો આ સંવિધાનનું કોઈ મિનિંગ નહીં. અને આજે તે જ થઈ રહ્યું છે જે બાબા સાહેબ પહેલાં કહેતા હતા. બાબા સાહેબ કહેતા હતા કોંગ્રેસ એક જલતું ઘર છે અને જનસંઘ એક બિના સીડીનું ઘર છે, આ ઉપર જશે તો એનો નીચે ઉતરવા માટે કોઈ રસ્તો નહીં મળશે. આજે એવું જ પોઝિશન થશે. ધન્યવાદ. ખાસ કરીને અહીંયા 30 વર્ષથી ભાજપ સરકાર છે, વિકાસ તમને કેવો લાગી રહ્યો છે? હા, 30 વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે, તમે અંકલેશ્વરમાં વિકાસ કેવો જોયો છે? વિકાસ કહાં છે સાહેબ? આજે જે દેશ જે છે કૃષિ પ્રધાન દેશ છે, ખેતી વિભાગનો દેશ છે. આજે જે બુનિયાદી સુવિધા મળવું જોઈએ ખાલી ગુજરાતને જ નહીં, પૂરા આખામાં. હવે ઉત્તર પ્રદેશમાં બી કેવું ચાલી રહ્યું છે તમે તો જોવો છે, કોઈને કૂંચડાઈ જાય, હિન્દુ મુસ્લિમ આ બધું કોઈને બહુ આ છે, મતલબ આ બોલવા જેવું જ નથી. માણસ જે છે ને સવારમાં હું ઊંઘમાંથી ઉઠીને પલંગ પર જોઉં કે સારો દેશ કહાં જઈ રહ્યો છે, આ વિચાર આવે છે. ખાસ કરીને આગામી દિવસમાં કોઈ ચૂંટાઈ ના આવે તો કેવા કામો કરવા જોઈએ? હવે કામો કરવા માટે તો ઘણા કંઈ છે, પણ આને કરતા આવડવું જોઈએ. એટલે આ તો આ કાકાનો અભિપ્રાય, તેમનું માનવું એવું છે કે સરકારે કામ કરવા જોઈએ. ત્યારે અહીંયા અન્ય લોકો પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે કાકા આપનું? શાકિરભાઈ. શાકિરભાઈ, ભરૂચ લોકસભાનો ચુનાવ આવી રહ્યો છે, કેવો માહોલ લાગી રહ્યો છે? જે માહોલ તો હવે જામશે, અત્યારે ઠંડુ માહોલ લાગે છે, પણ લોકો જે કામ કરશે એના તરફ જ વોટિંગ કરશે એમાં બે મત નથી. ખાસ કરીને બંદેવ જે ઉમેદવારો છે જે એના વચ્ચે રસાકસીનો માહોલ છે, મનસુખભાઈ વસાવા અને ચેતર વસાવા બંને એક જ સમાજના છે, કેવો લાગે છે, કેવો રહેશે આગામી દિવસમાં માહોલ? જો ચેતર વસાવા તો હવે નવા છે, એમની સામે મનસુખભાઈ વસાવા જે છે એ તો 6 ટર્નથી ચૂંટાતા ઉમેદવાર છે, પરંતુ જેમ પ્રમાણે મારી ઉંમર છે મનસુખભાઈ વસાવાને તો અમે જોયા સુધ્ધા નથી કે કોઈ વિસ્તારમાં આવ્યા હોય. રોકવા માંગુ, 30 વર્ષ થઈ ગયા મનસુખભાઈને 6 ટર્ન, તમે અહીંયા જોયા નથી એમને? ના, 30 વર્ષમાં મેં એમને પ્રત્યક્ષ જોયા નથી, તો મારા પછીના જે નવા વોટર છે 18 વર્ષના એમણે તો શું જોયા હશે. તો મારી તો આપના માધ્યમથી એ પણ છે કે આ લોકો જે જાહેર પ્રજા સેવકો છે તે પ્રજા વચ્ચે આવે, પ્રજાના સ્થાનિક પ્રશ્નોને વાચા આપે અને તાલુકાના પ્રશ્નોને વાચા આપે. ગ્રામ્ય રસ્તાઓ તમે આવીને જોઈ લો, વારંવાર અમે તમામને અમે એમાં સોશિયલ મીડિયા પર અમે જાણ કરતા છીએ કે આ રસ્તા જો, અંકલેશ્વરના ગ્રામ્ય રસ્તા જો. મારો આ અંકલેશ્વર એશિયાની સૌથી મોટી GIDC કહી શકાય, પણ છતાંય અમારો આ રસ્તો આજે 10 વર્ષથી બન્યો નથી. આંબોલીથી મોતવાડ સુધીનો અમે વારંવાર રજૂઆત કરી, માય ગવર્નમેન્ટ માય.એના પર બી અમે અરજીઓ કરી છે, પણ કોઈ નિકાલ આવતા નથી. તો વિકાસ ક્યાંક તો ખોડંબે ગુજરાતમાં પડ્યો છે, ભલે એમને 26-26 મતો સીટો મળી છે, પણ વિકાસ એટલો ઉડીને આંખે વળગે એવો દેખાતો નથી. ખાસ કરીને તમે એમ કીધું કે ચેતર વસાવા જે છે તે નવા નવા છે, કેવું લાગે છે મનસુખભાઈને ટક્કર આપી શકશે? જો એ લોકોએ કોમ્પ્રોમાઇઝ કર્યું છે કોંગ્રેસ સાથે તો ચોક્કસ એમનું વજન વધી શકે તેમ છે, એવું મારું અત્યારની હાલમાં કરીને માનવું છે. કોંગ્રેસમાં બી ઘણા વિવાદ વિખવાદ શરૂઆતના દોરમાં રહ્યા છે, હાલમાં તો તેમણે ગઠબંધનને સમર્થન આપ્યું છે, કેવું લાગે છે આગામી દિવસમાં કેવો રહેશે માહોલ? જે એમનો પાછું ઉજળું લાગે છે અત્યારે તો એટલું કહી શકું છું, પણ વિકાસ તરફ એ લોકો જો ધ્યાન નહીં આપે, એ બંને વસાવા ભાઈઓ છે નર્મદા જિલ્લામાંથી છે, તો ભરૂચ જિલ્લા તરફ પણ એટલો જ ન્યાય અને બંને આંખે બંને જિલ્લાને જોઈ એવી હું આપના માધ્યમથી એમને બંનેને અપીલ કરું છું. તો આ તો આ કાકાનો અભિપ્રાય, જેમનું કહેવું એવું છે કે પ્રજા સેવકોએ ક્યાંક ને ક્યાંક પ્રજા વચ્ચે પણ આવવું જોઈએ. તો અહીંયા હાજર અન્ય યુવાનો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા શું નામ છે આપનું? મારું નામ ઇમ્તિયાઝ શેખ. ઇમ્તિયાઝભાઈ, કેવો ભરૂચ લોકસભાની ચૂંટણીનો કેવો માહોલ લાગી રહ્યો છે? માહોલ તો એમ સારું લાગે છે, પણ બધી પ્રજા છે ને મોંઘવારીથી તંગ થઈ ગયેલી છે. મોંઘવારીનો મુદ્દો ઘણા વર્ષોથી રહ્યો છે, આ ઇલેક્શનમાં અસર કરશે ખરી? હા, અસર તો કરશે મોંઘવારી. ને બીજું કે મોદી સાહેબ છે તો મોદી સાહેબ વાયદા કરે છે પણ વાયદા પૂરા કરતા નથી, આ પ્રજા કંટાળી ગયેલી. ભાજપ સરકાર ખાસ કરીને મોદીની ગેરંટી પર પ્રચાર કરે છે, આપ કહી રહ્યા છો કે વાયદાઓ પૂરા નથી થતા. આ જે વાયદા કરે છે તે બરાબર એમને સંતોષ નથી. કિસાન લોકોને, ખેડૂતોને, આ બધા વર્ગો બહુ નારાજ છે બધા, પણ આ વિકાસ કરે બરાબર તો પ્રજાનું સારું થાય. આપના વિસ્તારમાં વિકાસ કેવો છે? શું શું સમસ્યા છે જે આપને સામનો કરવો પડી રહ્યો છે?
સમસ્યામાં તો એક જ પ્રોબ્લેમ છે કે મોંઘવારી બહુ થઈ ગયેલી છે ને લોકો કંટાળી ગયા, ને મોદી સાહેબ છે તો જે વાયદા પાકા કરે છે તે પછી હટી જાય છે, તો લોકોને એકદમ દહેશત થઈ ગયેલી છે, ગરીબ લોકોને. પણ એ લોકો સારી રીતથી દેશ ચલાવે તો લોકો ખુશ થઈ જાય, પણ આ સ્ટેટમાં બહુ મોટી મોટી વાતો કરે પણ પછી પછાડીથી કંઈ નથી. તો આ કાકાનો અભિપ્રાય, આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ગરીબ પ્રજા બહુ હેરાન થઈ ગઈ, ગરીબ પ્રજા મોટાથી નાની ગરીબ પ્રજા બહુ મોંઘવારીથી હેરાન થઈ ગઈ. ગેસના બાટલા યુનિટ, એ લાઇટો યુનિટ, ગેસના બાટલા બધીની પર બધા અને બધી વસ્તુ પર GST લાગી ગઈ. ગરીબ જાય તો ક્યાં જાય, છેલ્લા એનો મસણ છે, કબ્રસ્તાન છે, મારી છે. પણ એ આ બધું ચાલી રહ્યું છે, પણ મોટા લોકોની ચૂંટણી પર આ બધા મુદ્દાઓ અસર કરશે. હા, અસર કરશે. ગરીબ પ્રજા હમણાં ભોગ કેવી રીતે ચાલે એમનું મન જાણે છે. મોટા લોકોનું ચાલશે, પણ ગરીબ લોકો બહુ હેરાન થઈ ગયા છે. ગરીબ લોકોનું કરશે તો આ સરકાર ચાલશે, ને સરકાર આવી બી ગઈ પણ પછી આ દેશ કંગાલ થઈ જશે. બરાબર, રાજમાં મજા નથી. વડીલ અન્ય પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું નામ છે આપનું? મા અબ્દુલ સત્તાર શાહ. અબ્દુલભાઈ, ઇલેક્શન આવી રહ્યો છે, કેવો માહોલ લાગે છે? માહોલ તો અચ્છા હે ગા, માહોલ ખરાબ નહીં હૈ, લેકિન મિસ્ટેક યે હૈ સબસે જ્યાદા ગટર કી પરેશાની હૈ, પાણી કી પરેશાની હૈ, પાણી નહીં આતા હૈ. યે સૂકા બલી બહુ ગંદ આતી હૈ, આગ લગાતે ધુઆં આતા હૈ, બચ્ચે બીમાર હોતે હૈ, બડે બીમાર, બુઝુર્ગ બીમાર, બહુ તકલીફ હૈ. યા તો નેક નહીં, બહુ તકલીફ હૈ. 10 વખત નગરપાલિકા ગયે, રોડ નહીં હૈ, ગટર નહીં હૈ, ક્યા હૈ, સબ પાણી નહીં આતા હૈ, બહુ તકલીફ હૈ યહાં પર. ભરૂચ કે સાંસદ કોણ હૈ? અબ ભરૂચ કે સાંસદ કોણ હૈ, વિતના નહીં મેં બોલ, કોણ હૈ હમારે તો બક્કુભાઈ જો હૈ. આતા વડીલ અને તેમનો અભિપ્રાય હતો. અહીંયા હાજર અન્ય સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું નામ છે આપનું? મારું નામ સમંત પઠાણ છે. સમંતભાઈ, કેવો કેવો માહોલ લાગી રહ્યો છે? આગામી દિવસમાં ચૂંટણી આવી રહી છે, 13 ઉમેદવારો છે, કેવો માહોલ લાગે છે? ભાઈ, મારે એમ કેવું છે કે 13 ઉમેદવાર છે, અત્યાર સુધી કોઈ પ્રગતિ તો વિકાસ કે દેખાતો નથી અમને તો. ભરૂચ જિલ્લામાં શું પ્રગતિ થઈ છે? અમારે કંઈ વાંધો નથી એનાથી, ભાજપથી કે અમે કોંગ્રેસના છે કે આપમાં છે કે, પણ કંઈ વિકાસ તો થવું જોઈએ ને, કોઈ વસ્તુ એવી નથી દેખાતી. આપના વિસ્તારમાં શું એવા કામો રહી ગયા છે કે શું એવા કામો થયા છે? ઘણા કામો છે. અમારે તો વીજળીનો પ્રોબ્લેમ છે કે વારંવાર જાય છે આવે છે, રોડનો પ્રોબ્લેમ છે, પાણીનો જે દશા છે, આજુબાજુ પરિસ્થિતિ, દાદા નાના સોસાયટીઓ છે જેને વિકસિત જ નથી થઈ. ખાસ કરીને ભરૂચની વાત કરવામાં આવે તો રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને માં ભાજપ છે હાલ, અને સાંસદ પણ ભાજપના છે. ભરૂચનો વિકાસ આપ કેવી રીતે જોવો છો? ભરૂચનો હોય પણ અંકલેશ્વરમાં જે છે પરિચય સાથે મેં કીધી તમને કે અહીંયા જે થવું જોઈએ તે કેમ નથી થતું. એટલે અહીંયા વિકાસ અન્ય રાજ્યોની સરખામણીમાં કે અન્ય જિલ્લાની સરખામણીમાં ઓછો છે? ઘણો ઓછો છે, ઘણો ઓછો છે. તો આગામી દિવસમાં કોઈ ચૂંટાઈને આવે તો કેવો કેવા કેવા કામો એને કરવા થવું જોઈએ? વિકાસ થવું જોઈએ. મનસુખભાઈ પણ આવે તો અમને વાંધો નથી, પણ કામ થવા જોઈએ. એક રિટાયર્ડ કર્મચારી હતા અને તેમનું માનવું એવું છે કે સાંસદ તરીકે કોઈ પણ ચૂંટાઈને આવે કે કોઈની પણ સરકાર હોય, પરંતુ વિકાસના કામોને પ્રાથમિકતા આપવી જોઈએ. તો અહીંયા એક નવજવાન પણ હાજર છે, તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે ભાઈ આપનું? શહેબાઝ ખાન પઠાન. શહેબાઝભાઈ, ચૂંટણી આવી રહી છે અને રસાકસીનો માહોલ છે, શું લાગી રહ્યો છે? કેવો રહેશે માહોલ ને કોણ જીતી શકે છે? લોકોને ખબર છે કઈ સત્તા આવશે કઈ નહીં આવશે, પણ અમારા મુદ્દા ફક્ત એટલા છે કે અમને ડેવલપમેન્ટ જોઈએ છે. જેમ કે અહીંયા રોડોની ઘણી પ્રોબ્લેમ છે, ડ્રેનેજ લાઈન નથી, વસ્તી વધારે છે પણ ગટર લાઈન નથી. સૌથી વધારે વધારે પ્રશ્ન, મોટો પ્રશ્ન છે ગટર લાઈનનો છે, વીજળીનો છે, અને સૌથી મોટો અમારો પ્રશ્ન રહેશે સુકાવલીનો, જે અહીંયા બહુ લોકોને બીમારી ફેલી રહી છે. ઘણીવાર કચરો જલાવવામાં આવે છે, ઓક્સિજન લેવામાં પ્રોબ્લેમ થાય છે, જે સિનિયર સિટીઝન છે એમને ઘણો પ્રોબ્લેમ છે. એટલે અમને ડિમાન્ડ છે કે સુકાવલી અહીંયાથી હટે, ડ્રેનેજ લાઈન આવે અને કંઈ વિકાસ થાય, ને સૌનો વિકાસ થાય. ખાસ કરીને આપની ઉંમર કેટલી છે? 27. 27 વર્ષમાં આપ જ્યારથી બાલિક થયા છો, સમજદાર થયા છો, ત્યારથી લઈને અત્યાર સુધીના અંદર તમે ભરૂચમાં શું શું બદલાવ જોયા છે, શું એવા વિકાસના કામો જોયા છે? બદલાવ મારો સાહેબ એટલું છે કે ડેવલપમેન્ટ થાય છે, પણ જે રોજગાર જોઈએ રોજગાર નથી. આજે
તો જેટલું પણ રોજગાર છે બધું કોન્ટ્રાક્ટ બેઝ પર છે. જે તમે જોઈ શકો કે અહીંયાના જે ગુજરાતી લોકો છે વધારે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની વાત કરીશું તો બહારના લોકો વધારે છે. કેમ આપણા ગુજરાતીને જોબ કેમ નથી મળતી છે, અમારો મુદ્દો એના ઉપર છે સર. ખાસ કરીને અંકલેશ્વર એશિયામાં નામના પામેલ જેડીસી અહીંયા છે, તો અહીંયા સ્થાનિકોને રોજગારીનો મુદ્દો કેવો છે? રોજગારી મળી રહી છે લોકો? નથી મળી રહી છે સાહેબ, ના પાડીએ છીએ અમે. સ્થાનિકોને રોજગારી કોન્ટ્રાક્ટ પર મળે છે એ પણ 8 કલાક છે, એમાં જે સેલરી જોઈએ નથી મળતી છે. અને અમારો ડિમાન્ડ એટલી છે કે લોકલને પહેલાં પ્રાયોરિટી તમે આપો, કોન્ટ્રાક્ટમાં અમને જોબ નથી કરવી છે. શિક્ષણ બાબતે સરકારનું કેવું છે, શિક્ષણ કેવું મળી રહ્યું છે? શિક્ષણ ફાઇન મળી રહ્યું છે ગવર્મેન્ટમાં પણ, શિક્ષણ ફાઇન છે, એજ્યુકેશન સારું છે, ડેવલપમેન્ટ છે. પણ અમારો એક જ મુદ્દો છે કે રોજગાર માટે. રોજગાર નથી હશે તો ભાઈ શિક્ષણ જેટલું પણ અમે લેશું પછી અમને કંઈ મતલબ નથી સાહેબ. તો આ યુવાનનો અભિપ્રાય હતો, તેમનું કહેવું એવું છે કે તેઓ અહીંયા શિક્ષણ તો સારું મેળવી રહ્યા છે પરંતુ રોજગારી ન મળવાથી તેમને ક્યાંક ને ક્યાંક આ સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ. અહીંયા એક નવજવાન પણ હાજર છે, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યા નામ હે ભાઈ આપકા? મેરા નામ હારુન શેખ. હારુન ભાઈ, લોકસભા કા ચુનાવ આ રહા હૈ, કૈસા માહોલ લગ રહા હૈ આપકો? અચ્છા હૈ, પણ યહાં પે જો સુકાઈ લી હૈ લોગો કો બહોત તકલીફ હોતી હૈ રહેને મેં, ધુએ હોતે હૈ ને લોગો જાન મુજ કે યે સબ જલા દે રહે. યહાં કે સબ બચ્ચે હૈ, છોટે મોટે બચ્ચે નિકલતે હૈ, બહાર ધુઆં જાતા હૈ ને સબકો બીમારી હોતે હૈ ને, કોણ કિતના સબ ખર્ચા કરેગા યે સબ, ઘડી ઘડી દવા ખાના કોણ જાયેગા? આપકે ઘર કે બાજુમાં જો સુકાવલી હૈ ઉસસે આપકો તકલીફ હો રહી હૈ? હા, તકલીફ હોતી હૈ, સબકો હોતી હૈ. આપને ઇસકે લિયે કોઈ કચેરી મેં કોઈ જગહ પે રજૂઆત યા બાત બતાઈ હૈ કે એસી તકલીફ આપકે એરિયા મેં? ના, એસી તો બાત બતાઈ હૈ સબકો, કિતની વખત ભી બાત બતાઈ પણ કોઈ રજૂ નહીં કરતા. ખાસ કરકે ચુનાવ આ રહા હૈ, કૈસા લગ રહા હૈ આપકો? આપકે એરિયા મેં કૈસી સુવિધા આપકો મિલ રહી હૈ? સુવિધા તો એસી અચ્છી હૈ પણ યે સુકાઈલી કે વજહ સે આપણે કો અચ્છા નહીં લગતા, ક્યોંકિ બીમારીયાં બહોત હોતી હૈ, ક્યોંકિ સુકાઈલી જલ્દ સે જલ્દ હટની ચાહીએ. તો આ એમનું મંતવ્ય હતું. તેમનું કહેવું એવું છે કે તેઓ સુકાવલીના બાજુમાં જ રહેતા હોય, સુકાવલીના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે.